नमस्कार विद्यार्थी मित्रों, 44वां क्वेश्चन विभाग सी क्वेश्चन पेपर 2 3 मार्क वक्री भवनना नियमों। मित्रों, प्रकाश नु वक्री भवन चौकस नियमों ने अनुसरे छे। जोइए, ओके, अमाध्यम अमाध्यम एक अमाध्यम बे आपात किरण वक्री भवन थसे वक्रीभूत किरण। ओके मित्रों, आ आपात किरण आ वक्रीभूत किरण आपात बिंदुए दोरेलो लंब, ओके, आकृति थई। शू कीधु मैं? तो क्या माध्यम ए आ माध्यम बे एने जुदी पाड़ती सपाटी आ ए बी आपात किरण पी क्यू अने आ वक्रीभूत किरण आपात कोण कहेवाय? आय आ वक्रीभूत कोण आर। तो मित्रों, वक्रीभवन प्रकाशनું વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે, આ પેલું વાક્ય લખી નાખવાનું। પછી તમારે સીધો નિયમ એક જ લખવાનો, સિમ્પલ, આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બંને માધ્યમોને જુદા પાડતી સપાટી પર દોરેલો લંબ, આ બધા એક જ સમતલમાં હોય છે। આમ નિયમ એકમાં તમે શું કીધું? તો કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બંને માધ્યમોને જુદા પાડતી સપાટી પર દોરેલો લંબ, આ ત્રણે એક જ સમતલમાં હોય છે। લ્યો, તો નિયમ એકમાં તો કાંઈ નથી ભાઈ, સિમ્પલ, આપાત કિરણ વક્રીભૂત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે। નિયમ બે એની શબ્દ રચના મહત્વની છે। તો મિત્રો, આ નિયમ એક વિશેની આપણે વાત કરી, હવે અહીંયા જ આપણે નિયમ બે વિશેની ચર્ચા કરીએ। તો વક્રી ભવનનો નિયમ બે, નિયમ બે ભણતા પહેલા કહી દઉં કે તમારે ગમે એટલા પ્રયોગ કરવાની છૂટ, પણ પ્રકાશનો રંગ બદલવાનો નહીં। પેલું અવલોકન જો તમે લાલ રંગના પ્રકાશમાં લેતા હો તો બધા અવલોકન લાલ રંગના પ્રકાશમાં જ લેવાનું, પછી એક લાલ રંગના પ્રકાશમાં લ્યો ને એક લીલા રંગના પ્રકાશમાં લ્યો તો વક્રી ભવનના નિયમનું પાલન થાય નહીં। એટલે પહેલા રંગની તરંગ લંબાઈ નિશ્ચિત હોવી જોઈએ, નિશ્ચિત રંગ માટે તમે કરો છો, અને માધ્યમની જોડ બદલવાની નહીં। પેલું હવા અને પાણીમાં લીધા હોય તો બધા પ્રયોગ હવા અને પાણીમાં જ કરવાના અવલોકન, પછી તમે એક અવલોકન હવા અને પાણી રાખીને લ્યો, બીજું અવલોકન હવા અને કેરોસીન રાખીને લ્યો તો નિયમનું પાલન ન થાય। એટલે પહેલી ચોખવટ કરી દેવાની કે આપેલ નિયમ બે શરૂઆત થઈ ગયો છે, આપેલ રંગના પ્રકાશ અને આપેલા બે માધ્યમોની જોડ માટે, માધ્યમો બદલવાના નહીં અને પ્રકાશનો રંગ એ બદલવાનો નહીં, માટે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈન નો ગુણોત્તર અચળ હોય છે।
તો આજે મેં વાક્ય લખ્યું એને સમીકરણનું સ્વરૂપ આપો શું? તો કે આપેલ રંગના પ્રકાશ અને આપેલ બે માધ્યમોની જોડ માટે આપાત કોણ કયો છે? આઈ. એને સાઇન લાગુ પાડો એટલે શું થાય? સાઇન આઈ છેદમાં સાઇન આર. આ ગુણોત્તર છે કેવો છે? અચળ છે. મિત્રો, આ અચળાંકને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક કહે છે. એટલે કે આ અચળાંકને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક કહે છે, જેને ઈટા 2-1 વડે દર્શાવાય છે. તો આ મૂકી દો. અને ઈટા 2-1 કેવાય? ઈટા એ વક્રી ભવનાંક નો સિમ્બોલ છે. એટલે હવે સૂત્ર શું બની ગયું એ લખી દઉં છું તમને. તો કે આમ સાઈન આઈ છેદમાં સાઈન આર બરાબર ઈટા 2-1. આ જે સમીકરણ આવ્યું મિત્રો, આ સમીકરણને શું કહે છે? સ્નેલનો નિયમ કહે છે. તો હવે નિયમ બે હું ફટાફટ બોલી જાઉં. તો કે પ્રકાશનું જોજો, પહેલો પોઈન્ટ લખી નાખવાનો, પ્રકાશનું વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે. હવે નિયમ એક કરીને લખો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ એ બંને સપાટીને જુદી પાડતી સપાટી પર, બંને માધ્યમોને જુદા પાડતી સપાટી પર દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. અને નિયમ બે કયો? કે આપેલ રંગના પ્રકાશ અને આપેલ બે માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ અચળાંકને માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રી ભવનાંક કહે છે, જેને ઈટા 2-1 વડે દર્શાવાય છે. સૂત્ર આપી દો. સાઇન આઈ છેદમાં સાઇન આ બરાબર અચળ. સાઇન આઈ છેદમાં સાઇન આ બરાબર ઈટા 2-1. તો મિત્રો, આ હતા આપણા વક્રી ભવનના નિયમ. આ જ રીતે પરાવર્તનના નિયમ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. આભાર.